નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. આમોદના કાંકરિયામાં 150 આદિવાસી પરિવારોના ધર્માંતરણમાં લંડનના અબ્દુલ્લા ફેફડાવાલાને ભરૂચ બેઠક માટે બોલાવનાર વધુ બે આરોપી જબ્બે. ભરૂચ SOGએ આમોદના સરફરાજ પટેલ અને નડિયાદના રમીઝ રાજા ખાનજીની કરી ધરપકડ. 14 દિવસના રિમાન્ડ મેળવવાની તજવીજ. જંબુસર ASP વિશાખા ડબરાલે પત્રકાર પરિષદ યોજી. આદિવાસી ગરીબોને હાથલારી સહિતના પ્રલોભનો અને ઇસ્લામિક શિક્ષણ આપી ધર્માંતરણ કરાવનાર વધુ બેની ધરપકડ. દહેજ રેલવે લાઇન તલાવડી પાસે 10 દિવસ પહેલા મળેલ લાશનો ભેદ ઉકેલાયો. પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાના વહેમે મિત્રએ કરી મિત્રની હત્યા. પોલીસ હત્યારા મિત્ર સુરેશ ઉર્ફે દબંગને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી. ભરૂચમાં આ વખતે પણ ગૌરીવ્રત પૂર્વે સુકા મેવાના ભાવોમાં 10-15% વધારો. દીકરીઓને વ્રત કરવામાં માતા પિતાને મોંઘવારી વચ્ચે ડ્રાયફ્રૂટના ભાવોનું પણ નડતર. નર્મદા મૈયા બ્રિજ ઉપરથી ભારે વાહનોની આવન જાવન ઉપર પ્રતિબંધ લંબાવાયો. 8 ઓગસ્ટ સુધી તમામ પ્રકારના ભારે વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું. ભરૂચના આમોદ તાલુકાના 150 આદિવાસી પરિવારોના ચકચારી ધર્માંતરણ પ્રકરણમાં SOG પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી 14 દિવસના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી. આમોદ પોલીસ સ્ટેશનના કાંકરિયા ગામના ધર્માંતરણની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં અત્યાર સુધીમાં 14 કંટરપંથીઓની ધરપકડ કરી ચાર્જશીટ દાખલ કરાઈ હતી, જેઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. જ્યારે કુલ 21 આરોપીઓ સામે લોભ પ્રલોભન અને વિદેશ સહિતની અવૈધ ફંડિંગ દ્વારા આચરાયેલા આ પ્રકરણમાં ગુનો દાખલ કરાયો છે, જેમાં મૂળ નબીપુર અને હાલ લંડન રહેતા અબ્દુલ્લા ફેફડાવાલા સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી છે. ફંડિંગ એકત્ર કરી આપનાર ફેફડાવાલાને ધર્માંતરણ માટે ભરૂચ બોલાવી આમોદના કાંકરિયા ગામે બેઠક યોજનાર એક આરોપી સરફરાજ સહિત વધુ બેને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે હિરાસતમાં લીધા છે. આછોદના સુથાર ફળિયામાં રહેતો સરફરાજ ઉર્ફે જાવિદ ખુરજી ઉર્ફે જાવિદ મુફ્તી સલીમ હસન યુસુફ ઇબ્રાહીમ પટેલે લંડનથી ફેફડાવાલાને બોલાવી ધર્માંતરણ પ્રકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જ્યારે નડિયાદના ઇદાયતનગરમાં રહેતા રમીઝ રાજા ઉર્ફે ઓવેશ અબ્દુલ ગની અબ્દુલ રહીમ ખાનજી દ્વારા પણ પ્રલોભન આપવા ભાગ ભજવાયો હતો. બંને આરોપીઓ દ્વારા મુસ્લિમ ધર્મ પરિવર્તન કરેલ લોકો માટે હાથલારીઓ તેમજ અનાજ કપડાં દવા તથા કાંકરિયા ગામના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પૈસાની લાલચ અપાઈ હતી. એટલું જ નહીં, નોકરીનું પ્રલોભન હેરાનગતિમાંથી છુટકારો અપાવી તેમજ ધાર્મિક શિક્ષણ આપી ધર્માંતરણ કરાવતા હતા. જંબુસર ASP વિશાખા ડોબરાલે શુક્રવારે પત્રકાર પરિષદ યોજી હતી. આ બંને આરોપીઓની વધુ તપાસ માટે 14 દિવસના રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું, જેમાં અન્ય આરોપીઓના નામો પણ ખુલી શકે છે. આ સાથે ધર્માંતર इनका नाम सरफराज उर्फे जावेद खुजी मुफ्ती है और दूसरे का नाम रमीज राजा उर्फे खानजी है. इन दोनों का इसमें इस केस में ये रोल है कि ये छोटी मोटी मदद करते थे जो कन्वर्टेड मुस्लिम्स थे, और उनको इस्लामिक एजुकेशन देना या गांव में छोटा मोटा जो चीज़ का कुछ लालच देके उनको कन्वर्टेड रहने के लिए ये प्रोत्साहित करते थे. अभी आज इसमें हम इसको शाम को हमने कोर्ट में इनको प्रोड्यूस करना है और पुलिस की टीम इसमें 14 दिन का रिमांड मांगेगी. आगे का जैसे फिर इन्वेस्टिगेशन चलेगा. वागरा तालुकाना जणियाद्रा गामे पत्नी साथे प्रेम संबंध वहेमा मित्रए मित्रनी हत्या करी होवानो ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વાગરા તાલુકામાં આડા સંબંધના વહેમમાં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની ચકચારી વિગતો ઉપર નજર કરીએ તો ગત તારીખ 28 જૂનના રોજ વાગરા તાલુકાના કલમ ગામની સીમમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ ક્ષત વિક્ષત હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે વાગરા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો અને વાગરા પોલીસ તેમજ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ LCBએ તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહની તપાસ કરતા તે મહીસાગરના જનોર ગામનો જયેશ તડવી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરતા સમગ્ર મામલાનો ભેદ ઉકેલાયો હતો. LCBએ આ મામલામાં મૂળ સાબરકાંઠાના રહેવાસી અને હાલ વાગરાના જણિયાદરા ગામે રહેતા સુરેશ વસાવાની ધરપકડ કરી છે. આરોપી સુરેશ વસાવા અને મૃતક જયેશ તડવી બંને વચ્ચે મિત્રતાના સંબંધ હતા. મૃતક જયેશ તડવી અવારનવાર સુરેશના ઘરે આવતો હતો, જેના કારણે જયેશ તડવીના તેની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા ગઈ હતી. થોડા સમય બાદ જયેશ તેના વતન પહોંચી ગયો હતો, પરંતુ ત્યાંથી પરત ફરતા આ શંકા વધુ ઘેરી બની હતી. મૃતક જયેશ તડવી તારીખ 25 જૂનના રોજ પરત વાગરાના જણિયાદરા
ચંદ્રા ગામે આવતા આ બાબતે બંને વચ્ચે ફરી એકવાર ઝઘડો થયો હતો અને ગામની સીમા લઈ જઈ ગળું દબાવી સુરેશે જયેશની હત્યા કરી દીધી હતી. બાદમાં મૃતદેહને ટ્રેક્ટરમાં મૂકી કલમ ગામ નજીક દહેજ રેલવે ટ્રેક પાસે નિકાલ કરી દીધો હતો. પોલીસે આ મામલામાં સુરેશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. वागरा पुलिस स्टेशन में 28 तारीख को एक अनआइडेंटिफाइड डेड बॉडी मिली थी. इसमें हमने ईडी दाखिल करी थी. बॉडी को पोस्टमार्टम के लिए भेजा गया था. कल इसका पीएम नोट आया है. इसमें कॉज ऑफ डेथ ये स्ट्रैंगुलेशन दिखाया गया है. तो हमने कल शाम को इसमें 302 के अंडर एफआईआर लिया है. इसमें पुलिस ने अपना तहकीकात करने के बाद अक्यूज आइडेंटिफाई कर लिया है. इन दोनों का रिलेशन ये था कि विक्टिम का एक साल पहले अक्यूज की वाइफ के साथ कुछ प्रेम संबंध था. फिर वो जो है गांव छोड़ के चला गया था. 25 तारीख को, पिछले महीने की 25 तारीख को ये वापस आया. इन लोगों के बीच इसी कारण झगड़ा हुआ कि भाई तुम वापस क्यों आए हो, और इसमें मतलब प्रेम संबंध ही था. तो झगड़े में इन्होंने जो है इसकी जान ले ली. કુંવારિકાઓના જયા પાર્વતી વ્રત ગૌરવને આડે હવે 2-3 દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે તમામ ક્ષેત્રે મોંઘવારી વચ્ચે સુકા મેવાના ભાવો પણ 10-15% વધારાને લઈ માતા પિતા માટે વધુ એક આર્થિક ભારણ આવી પડ્યું છે. જયા પાર્વતીનું વ્રત શરૂ થવાને હવે આડમાંડ 2 દિવસ બાકી રહ્યા છે, ત્યારે આ વખતે બજારમાં ડ્રાયફ્રૂટ ફળોના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ગત વર્ષની સરખામણીએ 15% જેટલો મોટો વધારો આ વર્ષે જોવા મળી રહ્યો છે. આ વર્ષે મોંઘવારીની અસર જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથોસાથ વ્રત કે ઉપવાસમાં ઉપયોગમાં લેવાતા સુકા મેવા અને ફળફળાદીના ભાવો પર પણ પડી છે. ગત વર્ષ કરતાં ફળફળાદી અને સુકા મેવાના ભાવોમાં 10-15% વધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં વ્રત, જપ અને તહેવારો આવી રહ્યા છે, ત્યારે ફળફળાદી સહિતના ભાવ વધારાને લઈને સામાન્ય અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. 5 દિવસ ચાલનાર વ્રતને મોડાકત પણ કહેવાય છે. ગોરમાનો વર કેસરીઓને નદીએ નાહવા જાય રે ગોરમા સાથે કરવામાં આવતા વ્રતનો અનેરો મહિમા છે, ત્યારે 5 દિવસના વ્રતમાં કુમારિકાઓએ મોડું જમવાનું હોવાથી તેઓ મોટે ભાગે ફળ સૂકો મેવો જમતી હોય છે. ચાલુ વર્ષે ગત વર્ષ કરતાં બદામ, પિસ્તા, અખરોટ, ખારેક, દ્રાક્ષ, કાજુ, મુક્તિ તેમજ ફળફળાદીના ભાવમાં 10-15% વધારો જોવા મળ્યો છે. સૂકા મેવા સહિત વ્રતમાં ઉપયોગી ખાદ્ય વસ્તુઓ માટે કરિયાણાની દુકાનોમાં ભીડ ન જોવા મળતા વેપારીઓમાં પણ ચિંતાનું મોજું ફેલાયું છે. કહી શકાય કે મોંઘવારી નામનું ગ્રહણ વ્રત માટેની સામગ્રી પર લાગી રહ્યું છે. હું 15 વર્ષથી ધંધો કરું છું અને આ વર્ષે કાજુ અને અખરોટ અને અંજીરનો ભાવ થોડો ટાઈટ છે. બાકી ગયા વર્ષ કરતાં થોડું નીચો ભાવ છે અને હજુ માર્કેટની અંદર ઘરાકી દેખાતી નથી, કારણ કે હવે મંડીનો માહોલ છે એના હિસાબે હવે ઘરાકી ઠંડી ચાલે છે. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોની આવન જાવન ઉપર પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. હવે 8 ઓગસ્ટ સુધી આ પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. નર્મદા મૈયા બ્રિજ ઉપરથી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને ભારે વાહનોની આવન જાવન ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. અંકલેશ્વર તરફ તેમજ એબીસી સર્કલ નજીક ટ્રાફિક જામના કારણે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી તમામ પ્રકારના ભારે વાહનોની આવન જાવન બંધ કરવામાં આવી હતી. જોકે આ પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ અકસ્માતની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. ઉપરાંત ટ્રાફિકની સમસ્યાથી પણ કંઈક અંશે રાહત જોવા મળી હતી, જેના પગલે આ પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. તારીખ 10 જુલાઈથી 8 ઓગસ્ટ રાત્રે 12 કલાક સુધી તમામ પ્રકારના ભારે વાહનોની આવન જાવન ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભરૂચમાં કુટેવ છોડાવવાનું કહીને બેંકના મહિલા અધિકારી સાથે છેતરપિંડી કરનાર મહિલા તાંત્રિક સહિત તેના શિષ્યના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મૂળ યુપીના અને હાલ ભરૂચના નંદેવલાવ રોડ ઉપર આવેલ હરિઓમ નગર ખાતે રહેતા આસિસ્ટન્ટ બેંક મેનેજર જ્યોતિબેન સચિનકુમાર ચૌધરીનો સંપર્ક બોલાવની મહિલા તાંત્રિક સાથે થયો હતો. મંગલમ સોસાયટીમાં રહેતી મહિલા તાંત્રિક સપના ઉર્ફે સોનલબેન વિનોદકુમાર વેગડેને માતાજી આવે છે, જેઓ મહિલા મેનેજરના ભાઈ અતુલની કુટેવો છોડી મૂકશે તેમ કહેતા મહિલા અને તેની માતા તાંત્રિક પાસે ગયા હતા. જેણીએ ધૂણીને પૂજા અને તાંત્રિક વિધિના બહાને રૂપિયા 3.67 લાખ પડાવી લેવા છતાં ભાઈનું વ્યસન છૂટ્યું ન હતું. અંતે મહિલા બેંક મેનેજરે પોતાને પૈસા પરત માંગતા આ મહિલા તાંત્રિકે તેના 2 શિષ્યો મારફતે મારી નાખવાની ધમકી આપી હતી. એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે મહિલા તાંત્રિક સપના અને તેના એક ચેલા ગૌરવ પરીખને ધરપકડ કરી હતી, જેને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવાયા છે. જ્યારે વોન્ટેડ ભરત માછીની શોધખોળ પોલીસ ચલાવી રહી છે. ए डिवीजन भरूच डिवीजन के ए डिवीजन पुलिस स्टेशन का ये केस है. इसमें आरोपी का नाम सपना उर्फे सोनल है. ये लोगों को जो है अंधविश्वास में यकीन दिला के उनसे पैसे ठगती थी और ऐसे प्रॉमिस करती थी कि आपका जो है आप इस तरीके से पूजा करवाओगे तो ये काम हो जाएगा. ऐसे काफ़ी लोग इसकी चपेट में आए हैं. फाइनली इसमें 5 तारीख को FIR दाखिल किया गया.
सोनल को और इसके साथ जो दो लोग थे उसमें से एक जना तो अभी वांटेड है, बट दूसरे जने को हमने अरेस्ट कर दिया है। ये लोग अभी पुलिस कस्टडी में ही हैं और इनके साथ आगे तहकीकात चल रही है। भरूच महिला कांग्रेस द्वारा गैस ना सिलेंडर और मोंगवारी ना विरोध में 5-32 सर्कल खाते प्रदर्शन नोंधायुं। देश में दिन प्रतिदिन मोंगवारी वधी रही है, जेने पगले गरीब और मध्यम वर्ग ने तेनो मार बेठवो पड़ी रह्यो छे। त्यारे कांग्रेस द्वारा गैस ना सिलेंडर ना भाव कूदके ने भूसके वधी रह्या होय, मोंगवारी ने लई सामान्य जनता की कमर तूटी रही होवाना आक्षेप साथे मोदी सरकार द्वारा महिलाओने उज्ज्वला योजना हेठळ આપવામાં આવેલ ગેસના સિલિન્ડરના ભાવો હવે 1053 પર પહોંચી ગયા છે, જેને લઈ વિરોધ કરી આજરોજ ભરૂચ શહેરના 5-32 સર્કલ ખાતે કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવીની ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં મહિલા કાર્યકરોએ લાકડા અને છાણા લઈ આવી ભારે વિરોધ નોંધાવ્યો હતો અને જો ગેસના ભાવ નહીં ઘટાડવામાં આવે તો ફરી મહિલાઓએ લાકડા અને છાણા વડે ચૂલો સળગાવવાનો વારો આવશે તેમ જણાવ્યું હતું। આ વિરોધ પ્રદર્શન કરી રહેલ મહિલા કોંગ્રેસની બહેનોની પોલીસે અટકાયત કરી હતી। પ્રદર્શનમાં મહિલા કાર્યકરો ઉપસ્થિત રહી હતી। ઘરેલું ગેસના સિલિન્ડરના ભાવ 50 રૂપિયા વધારો કર્યો છે, ત્યારે એક વર્ષમાં 8 વખત 244 રૂપિયાનો ભાવ વધી ગયો છે, ત્યારે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ કઈ રીતે ઘર ચાલવે એમ ગૃહિણીઓ મૂંઝવણમાં મેકાઈ ગઈ છે, ત્યારે ભાઈઓની પણ કમર તોડી નાખી છે। બધી જ વસ્તુના ભાવ જો ગેસના ભાવ ખાદ્ય વસ્તુના ભાવ બેફામ વધી રહ્યા છે, ત્યારે નોકરિયાત વર્ગના પગાર તો નથી વધતા પણ ચીજ વસ્તુના ઘરમાં જે ચીજ વસ્તુ વપરાય તેના બેફામ ભાવ વધી રહ્યા છે। મોદી સાહેબ જ્યારે કહેતા હતા કે મારી બહેનોના આંખમાં આંસુ નથી જોઈ શકતો માસે માટે ઘરે અને ગામડે ગામડે ગેસના બોટલ પહોંચાડ્યા, ને હાલમાં તમે જુઓ તો ગેસના ભાવ 1053 રૂપિયા વધી ગયો છે, ત્યારે ગૃહિણીઓની આંખમાં આંસુ આવી ગયા છે। અંકલેશ્વર શહેરમાં આવેલ શારદા ભવન ખાતે યોજાયેલ આયુષ્યમાન કાર્ડ અંગેના કેમ્પમાં અપૂરતી સુવિધાને લઈ લાભાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। આજરોજ તંત્ર દ્વારા અંકલેશ્વર શહેરમાં આવેલ શારદા ભવન ખાતે યોજાયેલ આયુષ્યમાન કાર્ડ માટેનો કેમ્પ યોજાયો, જેમાં કેમ્પમાં લાભાર્થીઓને લાભ લેવા જણાવવામાં આવ્યું હતું, પરંતુ અપૂરતી સેવાને લઈ લાભાર્થીઓએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા, જ્યારે કોમ્પ્યુટર ઓપરેટર અને અધિકારીઓએ ઉડાવ જવાબ આપતા લાભાર્થીઓમાં રોષ પણ જોવા મળ્યો હતો। ત્યારે મીડિયાને જાણ કરાતા અધિકારી ધવલ પટેલે મીડિયાકર્મીઓને જોઈ ચાલતી પકડી હતી। ત્યારે આવા કેમ્પના તાઇફા કરતા પહેલા તંત્ર પૂરતી સુવિધા ઊભી કર્યા બાદ જ કેમ્પ કરવા જાય તે અત્યંત જરૂરી છે। સમસ્યા એવી છે કે સવારથી કાલથી અમને ફોન આવેલો આયુષ્યમાન કાર્ડ માટે કે તમારું કાલે આયુષ્યમાન કાર્ડ છે એટલે તમારા છોકરાઓને લોકોને લઈને આવજો તો થઈ જશે। આજે સવારથી અમે 10 વાગ્યાનો કામધંધા છોડીને સ્કૂલમાં છોકરાની રજા પડાવીને આવ્યા હતા, બરાબર છે, અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ છે નથી। સવારના અમે 9 વાગ્યાના અમે બોલાવ્યા હતા અને 9 વાગ્યાના આવીને ઊભા છે, તો હજુ કોઈ આવ્યા 11 વાગ્યા જેવું 10-10 વાગ્યા જેવું અમનું કામ ચાલુ થયું, પાછું 1 કલાકે અમે સર્વર ડાઉન થયું, પછી પાછા એમ કે 1 વાગ્યું એટલે લંચ ભરી ગયો, 1 કલાકનો લંચ હોય એની જગ્યાએ 3 કલાક ચાલુ કરવા તો જુમ્મા છે તો 1 કલાક હશે, 3 વાગ્યા આવ્યા, 3 વાગ્યા પછી બી હજુ કામ ચાલુ નહીં થયું, એ પછી કોઈ અધિકારી એવો કોઈ છે નહીં એ કરી કે એમને અમે કહીએ। પટેલ હતું તે અહીંયા જ નોકરી કરે છે, પણ એવું કહે છે કે અમે છે ને તમારા માટે ફ્રી સેવા કરીએ છીએ, 2 દિવસથી અમે 200 ઓપરેટરને કોલ કર્યા, એક પણ ઓપરેટર અહીંયા બેસવા માટે તૈયાર નથી, અગર જો તમને કામ કરાવવું હોય તો તમે ઓપરેટર લઈને આવો, એમનું નામ ધવલ પટેલ છે। નવી દિલ્હી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતના ભરૂચની ખુશી ચુડાસમાએ મેળવ્યો સિલ્વર મેડલ, જે હાંસલ કરી તેણીએ ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલ નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં દેશભરમાંથી વિવિધ સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં ભરૂચની ખુશી ભરત ચુડાસમાએ પણ ભાગ લીધો હતો અને 50 મીટર 3 પોઝિશન જુનિયર વુમન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા સેકન્ડ રેન્ક મેળવી ભરૂચનું નામ રોશન કરેલ છે।
ખુશી ચુડાસમાએ પોતાનો પર્સનલ બેસ્ટ સ્કોર 600 માંથી 580 ચેસ કરી પોતાનો જ રેકોર્ડ બ્રેક કરેલ છે. ખુશી ચુડાસમા છેલ્લા 3 વર્ષથી સતત તેની કેટેગરીમાં ગુજરાત સ્ટેટ ચેમ્પિયન બની છે, ત્યારે હવે નેશનલમાં પણ આ ગુજ્જુગલ આવનાર સમયમાં પોતાનું આધિપત્ય જમાવી શકે છે. તેણીએ અલગ અલગ ઇવેન્ટ્સમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મળી કુલ 30થી વધુ મેડલ હાંસલ કરી રાજ્યનું અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. ત્યારે તેની આ સિદ્ધિ બદલ તેણીના માતા પિતા અને કોચ મિત્તલ ગોહિલ, ભરૂચ જિલ્લા રાઇફલ એસોસિએશનના સેક્રેટરી અજય પંચાલ, પ્રેસિડેન્ટ અરુણ સિરણાએ અભિનંદન પાઠવ્યા હતા. દહેજની પીજે વિદ્યાલયના ક્લાસરૂમમાં અજાણ્યા યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી. દહેજ ખાતે આવેલ પીજે વિદ્યાલયમાં આવેલ ક્લાસરૂમમાં પ્રવેશ કરી અજાણ્યા યુવાને પંખા સાથે ફાંસો લગાવી ગળે ફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગેની જાણ દહેજ પોલીસને થતાં પોલીસ કાફલાએ ઘટનાસ્થળે દોડી આવી મૃતકના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મૃતકના વાલી વારસોની શોધખોળ આરંભી છે. હાંસોટના જૂના ઉભા ગામના 20 યુવાનો કેદારનાથની કાવડ યાત્રાએ જવા રવાના થયા. જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસની ઉજવણી માટે ભક્તો થનગનાટ અનુભવી રહ્યા છે, ત્યારે હાંસોટ તાલુકાના જૂના ઉભા ગામના યુવાનોએ સાહસિક ભક્તિનો પરિચય કરાવ્યો છે. જૂના ઉભા ગામના 20 જેટલા યુવાનો કેદારનાથથી કાવડ યાત્રાએ નીકળ્યા છે. આજ રોજ ગામના નીલકંઠ મહાદેવ મંદિરમાં પૂજન અર્ચન કર્યા બાદ તેઓ કેદારનાથની કાવડ યાત્રાએ જવા રવાના થયા હતા. સમસ્ત ઉભા ગામના ગ્રામજનોના સહયોગથી આ બાબા કેદારનાથની કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગામના 20 યુવાનો કાવડ સાથે પગપાળા 1453 કિલોમીટરનું અંતર 40 દિવસમાં કાપી કેદારનાથ ધામમાં પહોંચશે અને પોતાના ગામનું જળ બાબા કેદારનાથને અર્પણ કરશે. કાવડ યાત્રીઓની સેવા માટે કેટલાક ગ્રામજનો પણ તેમની સાથે કેદારનાથ રવાના થશે. કેદારનાથથી પરત ફરી તેઓ ગામના નીલકંઠ મહાદેવને જળ અર્પણ કરશે અને પૂજન અર્ચન કરશે. વાલિયા પોલીસ મથક ખાતે ઈદના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી. આગામી બકરી ઈદના તહેવારને અનુલક્ષીને વાલિયા પોલીસ મથકના PI BL મહેરલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં સરકારની ગાઈડલાઇન્સ અનુસાર શાંતિપૂર્ણ માહોલમાં ઈદ ઉજવવાની અપીલ કરવામાં આવી હતી અને વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી અને સરકારની ગાઈડલાઇન મુજબ પ્રતિબંધ મૂકવામાં આવેલ જાનવરોની કુરબાની જાહેરમાં નહીં આપવા આગેવાનોને જણાવવામાં આવ્યું હતું. અંકલેશ્વરની બેલ કંપનીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટની પર્યાવરણીય લોકસુનાવણી યોજાઈ. અંકલેશ્વર, પાનોલી સહિત ઝઘડિયા GIDCના ઉદ્યોગો સામે ગન હેઝાર્ડ્સમાં ઘન કચરાના નિકાલ માટેનો યક્ષ પ્રશ્ન હતો તેવા સમયે બેલ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. દેશની સૌપ્રથમ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સાઇટ હતી. ત્યારબાદ તબક્કાવાર 3 ફેઝની લેન્ડફિલ્ડ સાઇટનું વિસ્તરણ કરવામાં આવ્યું. આજરોજ 8 જુલાઈના રોજ બેલ કંપનીની અલાયદી નવી લેન્ડફિલ્ડ સાઇટ માટે પર્યાવરણીય લોકસુનાવણી ભરૂચ જિલ્લાના અધિક કલેક્ટર JD પટેલ તેમજ GPCB અંકલેશ્વરના રિજનલ ઓફિસર VD રાખોલિયાની નિગરાણી હેઠળ રાખવામાં આવી. આ પર્યાવરણીય લોકસુનાવણીમાં સૂચિત પ્રોજેક્ટ સાઇટના 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોના પ્રતિનિધિઓ, ગ્રામજનો, પર્યાવરણ પ્રેમીઓ, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ લોકસુનાવણી દરમિયાન વિવિધ ગામના પ્રતિનિધિઓ પ્રોજેક્ટ સંદર્ભે ઊભી થનાર આશંકાઓ સંબંધિત વાંધા અરજીઓ, તર્કો તેમજ દલીલો રજૂ કરવામાં આવ્યા હતા. બેલ કંપનીના સત્તાધીશોએ તાર્કિક કારણો, ટેકનિકલ ડેટા તેમજ CSR પ્રવૃત્તિઓ તેમજ પર્યાવરણીય માપદંડોનો અહેવાલ આપ્યો હતો. આ લોકસુનાવણીમાં ખાસ કરીને જીતાલી ગામના લોકોએ જળ, જમીન તેમજ વાયુ તત્વની જાળવણીના મુદ્દે કંપની સત્તાધીશો સામે પ્રશ્નાર્થ ખડા કર્યા હતા, જે સામે કંપનીના પ્રોજેક્ટ પ્રોપોનેટ અશોક પંજવાણી અને VD દલવાડીએ આ સૂચિત પ્રોજેક્ટ થકી કોઈપણ જાતનું પ્રદૂષણ ફેલાશે નહીં તેવી બાહેધરી આપતા ગ્રામજનોની શંકાઓનું સમાધાન કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. લોકસુનાવણીમાં વિધાનસભાના નાયબ દંડક દુષ્યંત પટેલ, લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવ પ્રજાપતિ, GIDC એમ્પ્લોઈઝ યુનિયનના પ્રમુખ DC સોલંકી, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ આરતી પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તૃપ્તિ જાની, ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ये PL जो कंपनी है वो एनवायरनमेंट प्रॉब्लम सॉल्व करने के लिए है और हमारी कंटिन्यूस एफर्ट रहेगी कि और कैसे अंकलेश्वर भरूच एरिया में एनवायरनमेंट इशू सॉल्व होए और जो भी कॉमन इश्यूज़ आए हैं उसके हमने खातरी दी है कि उसको हम लोग सॉल्व करने के लिए एज अ इंडस्ट्रियलिस्ट, एज अ PL और एज अ एसोसिएशंस विल ट्राई टू सी कि यहाँ के जो लोग रहते हैं उनके और कैसे उनके लिए सुविधाओं. काफ़ी सवाल पानी के ऊपर आया है जो डायरेक्टली कनेक्टेड नहीं है, लेकिन उसके लिए भी हम लोग साथ में मिलके उसकी सॉल्यूशन निकालेंगे. और मेडिकल चेकअप के ऊपर हमने गारंटी दी कि हम मेडिकल चेकअप कराएंगे, थर्ड पार्टी को बुला के
चेकिंग करेंगे कि सबकी हेल्थ की कंडीशन अच्छी हो। अंकलेश्वर जीआरडीसी पुलिस रातिपुरा चौकड़ी नजीक वर्षा होटल पाछड़ शुभम रेसिडेंसी पास थी जुगार रमता 5 जुगारियों ने झड़पी पड़िया। अंकलेश्वर जीआरडीसी पुलिस मथकनो स्टाफ पेट्रोलिंग में हतो ते दरमियान बातमी मळी हती के रातिपुरा चौकड़ी नजीक वर्षा होटल पाछड़ शुभम रेसिडेंसी पाछे खुल्ली जग्या में जुगारधाम चाली रह्यु छे, जेना आधारे पुलिसे दरोड़ा पड़िया हता। पुलिसे स्थल पर रोकड़ रूपया 12,000, बे फोन अने बाइक मळी कुल 32,000 थी वधुनो मुद्दामाल कब्जे कर्यो हतो अने जुगार रमता पटेलनगरना जुगारी योगेश मोहन पटेल, रामप्रसाद गुड़े यादव, विजय कुंचबड़िया, अजय कुंचबड़िया, गणेश गोयल ने झड़पी पड़िया हता। અંકલેશ્વર જીઆરડીસી ભારત ગ્લાસ ટ્યુબ કંપનીમાં મેન્ટેનન્સની કામગીરી વેળા કામદાર નીચે પટકાતા તેનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નિપજ્યું। અંકલેશ્વર રાતિપુરા ચોકડી નજીક આવેલ સોનલ પાર્ક 45 વર્ષીય ગજેન્દ્રસિંહ રમાશંકર અંકલેશ્વર જીઆરડીસીની ભારત ગ્લાસ ટ્યુબ કંપનીમાં નોકરી કરે છે। જેઓ કંપનીમાં મેન્ટેનન્સની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન તેઓ નીચે પડી જતા તેઓને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેઓને પગલે તાત્કાલિક સારવાર અર્થે ઈએસઆઈસી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે તેઓને તપાસ કરી મૃત જાહેર કર્યા હતા। બનાવ અંગે જીઆરડીસી પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। ભરૂચની આત્મીય ગ્રીન સ્કૂલમાં શનિવારથી ભાર વિનાના ભણતરની શરૂઆત થશે। જાડેશ્વર સ્થિત આત્મીય ગ્રીન સ્કૂલના છાત્રો શનિવારે સવારે 10 કલાકથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાર વિનાના ભણતરને નો સ્કૂલ બેગ થકી ચરિતાર્થ કરવા જઈ રહ્યા છે। સાથે જ શાળા દ્વારા વિદ્યાર્થીઓના કૌશલ્યને વિકસાવવા માટે ભરૂચમાં પ્રથમ વખત વિશિષ્ટ ક્લબ બનાવાયું છે। 4 ગ્રુપમાં નાટ્ય, વિજ્ઞાન, સામાજિક સેવા અને વિવિધ કલા પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવાનો પ્રયાસ આદરવામાં આવી રહ્યો છે। અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ અને બાકરોલ ગામની સીમમાંથી પસાર થતી વીજ કંપનીની લાઇન ઉપરથી વીજ વાયરો મળી કુલ 95,000થી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થયા। દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ અને બાકરોલ ગામની સીમમાંથી વીજ લાઇન પસાર થાય છે, જે વીજ લાઇનને તસ્કરોએ નિશાન બનાવી હતી। તસ્કરોએ વીજ લાઇન ઉપરથી 2.5 કિલોમીટરથી વધુનો વીજ વાયર મળીને કુલ 95,000થી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા। ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર શહેર પોલીસે પીરામણ ગામની સીમમાં આમલાખાડી નજીક આંબાની ઝાડ નીચે કતલખાનાના ઈરાદે બાંધેલ એક ગાય સહિત 5 ગૌવંશને મુક્ત કરાવી વધુ તપાસ હાથ ધરી। અંકલેશ્વરના પીરામણ ગામની સીમમાં આમલાખાડી નજીક રેલવે લાઇન પાસે આવેલ મોહમ્મદ ખોયા પટેલના આંબાના ઝાડવાળા ખેતરમાં કતલ કરવાના ઈરાદે ગૌવંશ બાંધેલ છે, જેવી બાતમીના આધારે શહેર પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી એક ગાય અને વાછરડા સહિત 5 ગૌવંશને મુક્ત કરાવ્યા હતા અને કુલ 10,000નો મુદ્દામાલ કબજે કરી તમામ ગૌવંશને પાંજરાપોળ ખાતે મોકલી આપી અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ભરૂચ સી ડિવિઝન પોલીસે કસક ગુલબાઈના ટેકરા પાસે જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડ્યા, જ્યારે અન્ય 7 ફરાર થયા। ભરૂચના કસક ગુલબીના ટેકરા નીચે ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યું છે, જેવી બાતમીના આધારે સી ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસના દરોડાના પગલે જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી। પોલીસે સ્થળ પરથી રોકડ મળી કુલ 3,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બરહાનપુરા ગરીબશા બાવાની દરગાહ પાસે રહેતો જુગારી સોયબ ઉમરાવ રાણા, સુનિલ બુધા ઓડ, ગણેશ શિવદાસ વાડેકર, નિખિલ લક્ષ્મીનારાયણ શર્મા સહિત 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા। ભરૂચની દહેજની કંપનીઓમાં હાલ તસ્કરો અને સ્ટાફના જ કેટલાક કર્મીઓના નિશાના ઉપર છેલ્લા કેટલાક સમયથી મોંઘા દાટ, પેલેડિયમ અને કાર્બન પાવડર આવી રહ્યો છે। લાખોની કિંમતના આ પાવડરની વધુ એક ચોરીની ઘટના દહેજની મેઘમણી LLP કંપનીમાં 6 જુલાઈએ બની છે, જેમાં 3 તસ્કરોએ કંપનીના ભોંયતળિયે આવેલ સ્ટોરેજ રૂમનો કાચ તોડી ઇન્ટરલોક ખોલી માત્ર 5 મિનિટમાં જ 7 કિલોનું પેલેડિયમ અને કાર્બન 5% કેટાલિસ્ટ પાવડરનું કિંમત રૂપિયા 14 લાખનું એક ડ્રમ ચોરી કરી ગયા હતા। જોકે સદનસીબે અન્ય 9 ડ્રમ કિંમત રૂપિયા 1.26 કરોડની ચોરી થતાં કંપનીના સત્તાધીશો સ્ટાફની મદદથી બચી ગઈ છે। ઘટના અંગે સિનિયર જનરલ મેનેજર રૂતેશ હિરાલાલ શાહે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર। આમોદના કાંકરિયામાં 150 આદિવાસી પરિવારોના ધર્માંતરણમાં લંડનના અબ્દુલ્લા ફેફડાવાલાને ભરૂચ બેઠક માટે બોલાવનાર વધુ 2 આરોપી જબ્બે। ભરૂચ SOGએ આમોદના સરફરાઝ પટેલ અને નડિયાદના રમીઝ રાજા ખાનજીની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડ મેળવવાની તજવીજ। જંબુસર ASP વિશાખા ડબરાલે પત્રકાર પરિષદ યોજી, આદિવાસી ગરીબોને હાથ લારી સહિતના પ્રલોભનો અને ઇસ્લામિક શિક્ષણ આપી ધર્માંતરણ કરાવનાર વધુ 2ની ધરપકડ। દહેજ રેલવે લાઇન તલાવડી પાસે 10 દિવસ પહેલા મળેલ લાશનો ભેદ ઉકેલાયો, પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાના વહેમે મિત્રએ કરી મિત્રની હત્યા, પોલીસ હત્યારા મિત્ર સુરેશ ઉર્ફે દબંગને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી। ભરૂચમાં આ વખતે પણ ગૌરી વ્રત પૂર્વે સુકા મેવાના ભાવોમાં 10-15% વધારો, દીકરીઓને વ્રત કરવામાં માતા પિતાને મોંઘવારી વચ્ચે ડ્રાયફ્રૂટના ભાવોનું પણ નડતર, નર્મદા મૈયા બ્રિજ ઉપરથી ભારે વાહનોની આવન જાવન ઉપર પ્રતિબંધ લંબાવાયો,
8 ઓગસ્ટ સુધી તમામ પ્રકારના ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.